राज्यपाल आचार्य देवदत्ते जणाव्यु के वर्तमान समय में प्राकृतिक कृषि साथ जोड़ाव ए समय की जरूरियात छे। वत्ता जता ग्लोबल वार्मिंग नकारात्मक असरो घटी रहेला कृषि उत्पादन तेमज स्वास्थ्यप्रद जीवन माटे प्राकृतिक खेती एकमात्र असरकारक उपाय छे। राज्यपाले देश में थयेली हरियाली क्रांति की बात थी शुरुआत करता जणाव्यु कि लगभग 60ना दायका में थयेला अभ्यास अनुसार भारत की जमीन में 2-2.5% कार्बन हतो, परंतु ए समय की जरूरियात अनुसार यूरिया सहित रासायणिक खातरों उपयोग वधवाना कारणे आज आ प्रमाण 5 पण ओछू थई गयु छे, जेना कारणे जमीन की फलद्रुपता घटी गई है। एटलुं ज नहीं, जमीन हवा अने पाणी प्रदूषित थया छे, तेमज विविध रोगों प्रमाण वध्युं छे। आ प्रकारनी विविध समस्याओं उपाय माटे प्राकृतिक कृषि पर भार आपता राज्यपाले जणाव्युं कि रासायणिक खेतीना उपाय रूपे जैविक खेतीनो विकल्प आपवामां आवे, परंतु तेनाथी मेहनत अने खर्च तो नथी घटतो, पण उल्टा उपज एकाएक घटी जाए छे। एटलुं ज नहीं, अंते तो ते पण वातावरणने नुकसान ज करे छे। તેમણે ઉમેર્યું કે જે રીતે જંગલના વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફરાવી જાય છે। પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ઘન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, જ્યારે ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે। રાજ્યપાલે એનેસ્કોના રિપોર્ટનો હવાલો આપતા જણાવ્યું કે જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ આજે ઘટાડવામાં નહીં આવે, આગામી 40-50 વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે જમીન સદંતર બિન ઉપજાઉ બની જશે। તદુપરાંત વિદેશથી મંગાવવામાં આવતા યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોમાં દેશનો હુંડિયામાં પણ ખર્ચ થાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિ થકી જમીનમાં પોષક તત્વો પણ જમીનમાં જ જળવાઈ રહે છે, તેમજ વરસાદી પાણી પણ જમીનમાં ઉતરવાના કારણે જમીનનું જળસ્તર પણ ઊંચું આવશે। તેમણે જણાવ્યું કે દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ જીવાણુ હોય છે। આવી ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે। એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે। આ માટે તેમણે અરશ્ય આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત ઘનજીવામૃત આચ્છાદન વિશે પણ વિગતવાર સમજણ આપી હતી। રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ વિશે વિગતો આપતા રાજ્યપાલે જણાવ્યું કે છેલ્લા 4 વર્ષ દરમિયાન રાજ્યમાં 7.13 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જ્યારે માત્ર છેલ્લા 3 માસમાં 10.39 લાખ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે। તેમણે ઉમેર્યું કે આઝાદીના 75 વર્ષના અનુસંધાને આયોજિત ખેડૂત સંમેલનમાં વડાપ્રધાને દેશની પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું હતું। પરિણામ સ્વરૂપ આજે ગુજરાતની 5,233 ગ્રામ પંચાયતોમાં 75 કે તેથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, જેમાં બીજી 3,789 જેટલી પંચાયતો આગામી 1 માસમાં ઉમેરો થવાની સંભાવના દર્શાવી હતી। રાજ્યપાલે કહ્યું કે આ એક સામૂહિક પ્રયાસ છે, ત્યારે નવજાગરણના આ કામમાં જોડાઈને રાજ્યના ખેડૂતોમાં તેમજ સામાન્ય નાગરિકોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ પ્રસાર કરવા અને વિવિધ માધ્યમોના પ્રતિનિધિઓને અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં રાજ્યપાલના અગ્રસચિવ રાજેશ માંજુ, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, હાથમાં પ્રોજેક્ટના ખાસ ફરજ પરના અધિકારી દિનેશ પટેલ, તેમજ વિવિધ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તથા રેડિયો અને સરકારી માધ્યમોના તંત્રીઓ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પરિસંવાદમાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર HJ જિંદાલ, જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશ પ્રજાપતિ, નાયબ ખેતી નિયામક મયુર પટેલ, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી સહિત બહોળી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી જોડાયા હતા। અશોક રણાવાસિયા, ZHTV, બનાસકાંઠા।